વેલકમ ટુ આઈસીડી આઈસીડીના ગુજરાતી ડેઇલી કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. આજે 3 ડિસેમ્બર 2019. જો તમારે આ વિડીયોની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક મૂકેલી છે. ટેલિગ્રામમાં જોઈન થઈ તમે પીડીએફ મેળવી શકો છો. તો શરૂ કરીએ આજના કરંટ અફેર્સ. પ્રશ્ન 1. કયા સદન દ્વારા ઇલેક્ટ્રોનિક સિગારેટ નિષેધ વિધેયક 2019 પસાર કરવામાં આવ્યું? લોકસભા, રાજ્યસભા, એ અને બી બંને કે એક પણ નહીં? એનો સાચો જવાબ છે એ અને બી બંને, એટલે કે લોકસભા અને રાજ્યસભા દ્વારા. ઈ સિગારેટનું નિર્માણ, આયાત, નિકાસ, વેચાણ, સંગ્રહ કે સંશોધન પર પ્રતિબંધ લગાવાયો અને સાથે સાથે ઉલ્લંઘન બદલ ભારે સજાની જોગવાઈ પણ કરાઈ છે. આ સંસદની અંદર લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ આવે છે. આ વિધેયક છે, પરંતુ જ્યારે રાષ્ટ્રપતિ સાઇન કરશે ત્યારે કાયદો બની જશે. આ સંસદ એ આર્ટિકલ 79 પ્રમાણે, લોકસભા આર્ટિકલ 80 પ્રમાણે, તો રાજ્યસભા આર્ટિકલ 81 પ્રમાણે આવે. પ્રશ્ન 2. નિયમિત રસીકરણમાં બાકી રહેલ બાળકોને બીમારીઓથી બચાવવા માટે સરકાર દ્વારા કયો કાર્યક્રમ શરૂ કરાયો? ઓપ્શન એ મિશન આયુષ 2.0, મિશન જીવન રક્ષા 2.0, મિશન ઇન્દ્રધનુષ 2.0 કે મિશન સદભાવ 2.0. એનો સાચો જવાબ છે મિશન ઇન્દ્રધનુષ 2.0. 8 બીમારીઓથી બચવા માટે મિશન ઇન્દ્રધનુષનું બીજું ચરણ દેશભરમાં શરૂ કરાયું છે. જ્યારે પહેલા ચરણની વાત કરીએ તો પ્રધાનમંત્રી ઓક્ટોબર 2017માં આ મિશન શરૂ કરેલું. આ યોજનાનો ઉદ્દેશ 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો તેમજ ગર્ભવતી મહિલાઓને ડિપ્થેરિયા, કાળી ખાંસી, ટીટેનસ, ખસરા, મેનિન્જાઇટિસ અને હિપેટાઇટિસ બીથી બચાવવા માટે રસીકરણ કરાવવું. માર્ચ 2020 સુધી ચાલવાવાળા આ ચરણનો લક્ષ 27 રાજ્યોના 272 જિલ્લામાં રસીકરણ પૂરું પાડવાનું છે. પ્રશ્ન 3. આંતરરાષ્ટ્રીય ગુલામી નાબૂદી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 1 ડિસેમ્બર, 2 ડિસેમ્બર, 3 ડિસેમ્બર કે 4 ડિસેમ્બર? એનો સાચો જવાબ છે 2 ડિસેમ્બર. માનવ તસ્કરીને સમાપ્ત કરવા અને મનુષ્યના થતા શોષણ માટે જાગૃતતા ફેલાવવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સની સભામાં માનવ તસ્કરી અને શોષણ વિષય પર થયેલું સંમેલન કે જેમાં 2 ડિસેમ્બર 1929માં જે પહેલીવાર મનાવવામાં આવેલો. આપણે આર્ટિકલ 23ની અંદર મનુષ્ય વ્યાપાર અને બળજબરીપૂર્વક મજૂરીની વાત કરેલી છે, તો આર્ટિકલ 24માં બાળ મજૂરી પર પ્રતિબંધની વાત છે. પ્રશ્ન 4. નૌસેનાની પહેલી મહિલા પાયલોટ કોણ બની? લેફ્ટનન્ટ આરતી, લેફ્ટનન્ટ શિવાંગી, લેફ્ટનન્ટ કિરણ કે લેફ્ટનન્ટ જ્યોતિ? એનો સાચો જવાબ છે લેફ્ટનન્ટ શિવાંગી. નૌસેનામાં અત્યાર સુધી મહિલા અધિકારી એર ટ્રાફિક કંટ્રોલ અને ઓબ્ઝર્વરની ભૂમિકા નિભાવતી હતી. આ નૌસેનાની સ્થાપના 1612માં, તો એનું આદર્શ વાક્ય સમ નો વરુણ, અને નૌસેના દિવસ 4 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે, જે આવતીકાલે છે. એના પ્રમુખ તરીકે એડમિરલ કરમબીર સિંહ છે. પ્રશ્ન 5. આંતરરાષ્ટ્રીય જળવાયુ સંમેલનની શરૂઆત ક્યાં થઈ? જાપાન, ચીલી, સ્પેન કે ફ્રાન્સ? એનો સાચો જવાબ છે સ્પેન. સ્પેનના મેડ્રિડમાં 2 થી 3 ડિસેમ્બરમાં આંતરરાષ્ટ્રીય જળવાયુ સંમેલન આયોજિત થઈ રહ્યું છે. UNFCCC એટલે કે યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ એટલે COP25 ચીલીની અધ્યક્ષતામાં આયોજિત થવાનું છે. જોકે આ સંમેલન ચીલીમાં થવાનું હતું, પરંતુ કંઈક સરકાર સામેના બળવાના કારણે તે સ્પેનમાં થઈ રહ્યું છે. ભારત તરફથી વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તનના મંત્રી એવા પ્રકાશ જાવડેકર હાજરી આપશે. આ સ્પેનની રાજધાની મેડ્રિડ છે, તો પ્રધાન પેટ્રો સાન્ચેઝ અને ચલન યુરો છે. એક યુરો બરાબર 18 ઇન્ડિયન રૂપી. પ્રશ્ન 6. લદ્દાખમાં વાહનોના રજિસ્ટ્રેશન માટે કયો નવો રજિસ્ટ્રેશન ટેગ જાહેર કરવામાં આવ્યો છે? LD, LA, LF કે LE? આપણે જેમ ગુજરાતમાં GJ છે, મહારાષ્ટ્રમાં MH, ઉત્તર પ્રદેશમાં UP, એમ આ રીતે લદ્દાખ માટે LA જાહેર કરાયો છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા પારિત અધિસૂચના અનુસાર કેન્દ્ર સરકારે મોટર વાહન અધિનિયમ 1988માં સંશોધન કર્યું. આ સડક પરિવહનની બધા મંત્રી કોણ છે? તો કે નીતિન ગડકરી છે. લદ્દાખની અંદર કારગિલ અને લેહ બે જિલ્લા આવેલા છે. અહીં જોવા મળશે આ છે જમ્મુ, તો આ બાજુ છે લદ્દાખ. પ્રશ્ન 7.
કયા દેશને જાપાન પછી G20 દેશોનો અધ્યક્ષ બનાવાયો? ભારત, બ્રિટન, સાઉદી અરબ કે સંયુક્ત આરબ અમીરાત? એનો સાચો જવાબ છે સાઉદી અરબ. આ ઇન્ડિયા અને આ છે સાઉદી અરબ. G20ની અધ્યક્ષતા પ્રાપ્ત કરવા વાળો આ પહેલો આરબ દેશ છે. સાઉદી અરબ આગળના વર્ષે 21 નવેમ્બરે તેની રાજધાની રિયાદમાં G20 સંમેલનમાં વિશ્વ નેતાઓની મેજબાની કરશે. સાઉદી અરબની રાજધાની રિયાદ છે, તો રાજા તરીકે સલમાન બિન અબ્દુલ અજીજ અલ સઉદ છે. ચલણ તરીકે સાઉદી રિયાલ, તો 1 સાઉદી રિયલ બરાબર 18 ઇન્ડિયન રૂપી. પ્રશ્ન 8. કયા ભારતીય વૈજ્ઞાનિકને યુકેની રોયલ એરોનોટિક્સ સોસાયટી ફેલોશિપથી સન્માનિત કરવામાં આવ્યા? કે સીવન, એન સુબ્રમણ્યમ, જી સતીશ રેડ્ડી કે એક પણ નહીં? એનો સાચો જવાબ છે જી સતીશ રેડ્ડી. અત્યારે જી સતીશ રેડ્ડી કે જે DRDOના ચેરમેન છે, છેલ્લા 100 વર્ષોમાં પહેલા ભારતીય વૈજ્ઞાનિક છે કે જેમને યુકેની રોયલ એરોનોટિક્સ સોસાયટી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હોય. DRDO, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના 1958માં, તો અધ્યક્ષ તરીકે જી સતીશ રેડ્ડી. એનું આદર્શ વાક્ય બલસ્યમ મૂલમ વિજ્ઞાનમ, સ્ટ્રેન્થ ઓરિજિન ઇઝ ઇન સાયન્સ. પ્રશ્ન 9. કર્ણાટકનો કયો બોલર T20 મેચમાં 1 ઓવરમાં 5 વિકેટ લેવાવાળો પહેલો ભારતીય બન્યો? વિનય સિંહ, દીપક રાગ, અભિમન્યુ મિથુન કે મયંક અગ્રવાલ? એનો સાચો જવાબ છે અભિમન્યુ મિથુન. આ છે કર્ણાટક. ગોવા. સૈયદ મુસ્તાફ અલી ટ્રોફીમાં હરિયાણા સામે આ કારનામું કર્યું છે. સાથે સાથે મિથુન જે ઘરેલુ ક્રિકેટની બધી ફોર્મેટમાં હેટ્રિક લેવાવાળો પહેલો ભારતીય બન્યો છે. સોરી, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, સોરી કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા. કયા દેશની મહિલા ખેલાડીએ T20માં 0 રન પર 6 વિકેટ લઈને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે? ભારત, નેપાળ, શ્રીલંકા કે બાંગ્લાદેશ? એનો સાચો જવાબ છે નેપાળ. નેપાળની અંજલી ચંદે માલદીવ સામે આ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. પહેલાં આ રેકોર્ડ માલદીવના જ નામે હતો, કે જે મેસ એલિઝાના નામે હતો, જેમણે 2019માં ચીન સામે 3 રન આપીને 6 વિકેટ લીધી હતી. અત્યારે 0 રન આપીને 6 વિકેટ લેવાની વાત છે. તો આ હતા આપણા ડેઇલી કરંટ અફેર્સના 10 પ્રશ્નો. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. આ રીતે યુટ્યુબ પર આવ્યા પછી સર્ચ બારમાં ICD એકેડેમી સર્ચ કરો. આ છે આપણી ICD એકેડેમી. સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકોન પર ક્લિક કરો જેથી આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.